કબીરપુરની આનંદ પાર્ક સોસાયટીમાં કાર્યરત અમરદીપ હાઈસ્કૂલના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. સ્કૂલ દ્વારા સરકારના નીતિ નિયમોનું યોગ્ય પાલન કરાતું નહીં હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્કૂલને પગલે સોસાયટીમાં ન્યુસન્સ થઈ રહ્યું હોવાની પણ રાવ કલેક્ટરને કરવામાં આવી છે. કબીરપુર સ્થિત આનંદ પાર્ક સોસાયટીમાં કાર્યરત અમરદીપ હાઈસ્કૂલ મુદ્દે રહીશોએ વિરોધનું બ્યુગલ ફૂક્યું છે. સ્કૂલના સંચાલનમાં સરકારી નિયમોનું દરાર ઉલ્લંઘન કરાયું હોવાનું રહીશો કહી રહ્યા છે. તેનાથી પણ વધુ રહીશોએ એવી ફરિયાદ કરી છે કે સ્કૂલને પગલે સોસાયટીમાં રહીશો માટે ન્યુસન્સ ઊભું થયું છે. એટલું જ નહીં, રહીશોએ જ્યારે ફરિયાદ કરી ત્યારે સ્કૂલ સંચાલક ભદ્રેશ બલદાણિયા દ્વારા ઉદ્દતાય ભર્યું વર્તન કરાયું છે. સોસાયટીના રહીશોએ જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી માટે ગુહાર લગાવી છે. એ અમારા રેસિડેન્શિયલ પ્લોટ ઉપર શાળાનું બાંધકામ કરેલ છે અને એમની પાસે નથી ફાયર સેફ્ટી, નથી બાલ ક્રીડાંગણ, નથી મોટા છોકરા માટે રમત ગમતનું ગ્રાઉન્ડ કે નથી પાર્કિંગ. અને તે સ્કૂલની અંદર પાછું એમણે બિનઅધિકૃત રીતે રેસિડન્સ બનાવેલ છે જ્યાં સ્કૂલના સંચાલક ત્યાં રહે છે. અને અવારનવાર સોસાયટીના રસ્તા ઉપર પાર્કિંગ બાબતની બબાલ કરીને સોસાયટી પ્રમુખ સાથે, પછી અમારા કમિટી મેમ્બરો સાથે દાદાગીરી ભર્યું વર્તન કરે છે. એને સોસાયટીના રસ્તા એને માલિકીના હોય એવું, જેથી કરી આજે આવેદનપત્ર આપ્યું, એની સામે એક્શન લેવા માટે આવેદનપત્ર આપ્યું. ઓફિસનું કામ ચાલુ થયેલ હતું ત્યારે બીમ બોર્ડ લાગેલા હતા પાટિયા, જે હમણાં ટ્રસ્ટીઓ બધા આવેલા અને અમને બીજા બે ત્રણ શાગીર્દો આવેલા અને પાટિયાને તોડફોડ કરીને ફેંકી દીધા, તેનો વિડીયો પણ અમારી પાસે છે. NTC ન્યૂઝ, નવસારી.